नौकरी बदली रही छे। तेने समझातु नथी के चार वर्ष थी चालती कंपनी तरफ थी मळेली ग्रुप हेल्थ इन्श्योरन्स पॉलिसी नु शुं करवुं। एक ज कंपनी में काम करनारा कर्मचारियों ने कंपनी तरफ थी मळता सामूहिक हेल्थ कवर ने ग्रुप हेल्थ इन्श्योरन्स कहेवामां आवे छे। मोटा भागना किस्सा में ग्रुप हेल्थ कवर नु प्रीमियम एम्प्लॉयर भरे छे। कंपनी में सेवा समाप्त थता ज एम्प्लॉई नु ग्रुप कवर समाप्त थई जाय छे। कर्मचारी नी साथे आ कवर परिवार ने मळे छे। नौकरी बदलती वक्ते जो कर्मचारी इच्छे तो ग्रुप इन्श्योरन्स ने कंटिन्यू करीने तेने इंडिविजुअल पॉलिसी में पोर्ट करावी शके छे। परंतु शू ग्रुप इन्श्योरन्स ने व्यक्तिगत पॉलिसी में ट्रांसफर करावी जोईए के तेना बदले नवी पॉलिसी खरीदवी जोईए। જ્યારે પોલિસી ધારક પોતાની વીમા કંપનીથી સંતુષ્ટ ન હોય તો તે ઇન્સ્યોરન્સ પોર્ટેબિલિટી દ્વારા વીમા કંપની બદલી નાખે છે। આ જ રીતે એક ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સને ખાનગી ઇન્સ્યોરન્સમાં ટ્રાન્સફર કરી શકાય છે। પરંતુ ગ્રુપ ઇન્સ્યોરન્સ પોલિસીને વ્યક્તિગત પોલિસીમાં બદલવાની સૌથી મોટી શરત એ કે તમે વીમા કંપની નથી બદલી શકતા। જે કંપનીનો ગ્રુપ ઇન્સ્યોરન્સ છે તે જ કંપની પાસેથી ખાનગી ઇન્સ્યોરન્સ પણ લેવો પડશે। પોર્ટિંગના એક વર્ષ બાદ જો પોલિસી ધારક વીમા કંપની બદલવા માંગે તો તે આ પોલિસીને બીજી કંપનીમાં પોર્ટ કરાવી શકે। જો તમે તમારા ગ્રુપ ઇન્સ્યોરન્સને ખાનગી પોલિસીમાં ફેરવો છો તો તૈયાર રહેજો, કારણ કે તમારા પ્રીમિયમનો ખર્ચ વધી જશે। કંપનીઓ મોટી સંખ્યામાં પોતાના કર્મચારીઓ માટે વીમો ખરીદે છે, તેથી તેમને બલ્ક ખરીદારી માટે નોમિનલ રેટ પર વીમો મળે છે। જ્યારે તમે વ્યક્તિગત વીમો લેશો તો તમારું પ્રીમિયમ મોંઘું થઈ જશે। મોટા ભાગની કંપનીઓ પોતાના એમ્પ્લોયને આ સુવિધા પૂરી પાડે છે। આવો સમજીએ પોલિસી ધારક માટે શું બદલાશે। ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સ કોઈ પણ જાતના હેલ્થ ચેકઅપ વિના મળે છે, પરંતુ જ્યારે તમે તેને બદલો છો તો કંપની તમારો મેડિકલ ચેકઅપ કરાવી શકે છે। તમારા આરોગ્યના આધારે વીમાનું પ્રીમિયમ નક્કી થશે। ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સમાં વેઇટિંગ પીરિયડ નથી હોતો। ગ્રુપ ઇન્સ્યોરન્સમાં જાણકારી આપતી વખતે પોલિસી ધારકે તેની બધી જૂની બીમારીની સાચી માહિતી આપવી પડે છે। જો જૂની બીમારી માટે હોસ્પિટલમાં ભરતી થયા છો અને ફોર્મ ભરતી વખતે તમે આ અંગે જણાવ્યું છે તો ક્લેમ મળશે, પણ જો ન જણાવ્યું હોય તો કંપની તમારો ક્લેમ રિજેક્ટ કરી દેશે। જ્યારે તમે કોઈ ગ્રુપ ઇન્સ્યોરન્સમાંથી ખાનગી ઇન્સ્યોરન્સમાં માઇગ્રેટ થાવ છો તો કંપની નવેસરથી અંડર રાઇટિંગ લખે છે અને પ્રીમિયમ નક્કી કરે છે। પછી જે રીતે કોઈ નવી પોલિસીમાં હોય તેમ તમારે વેઇટિંગ પીરિયડમાંથી પસાર થવું પડે। અહીં વેઇટિંગ પીરિયડ 2-4 વર્ષ હોઈ શકે, અથવા જે પણ કંપનીનો નિયમ હોય તેને માનવો પડે। એક રીતે આમાં જૂની પોલિસીનો કોઈ કન્ટિન્યુટી બેનિફિટ નથી મળતો અને તમારે નવેસરથી પોલિસી શરૂ કરવી પડે। ગ્રુપ ઇન્સ્યોરન્સને ખાનગી ઇન્સ્યોરન્સમાં બદલવા માટે જૂની પોલિસીના રિન્યુઅલના 45 દિવસ પહેલા વ્યક્તિગત પોલિસીમાં બદલવાની પ્રક્રિયા શરૂ કરવી પડશે। મની 9 ની સલાહ: ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સને વ્યક્તિગત ઇન્સ્યોરન્સમાં બદલવાનું સરળ નથી હોતું। કંપની કાગળોમાં તો હામાં હા કહી દે છે, પરંતુ હકીકતમાં તે એક નવી પોલિસી જ ઇશ્યુ કરે છે। નવું પ્રીમિયમ, હેલ્થ ચેકઅપ અને વેઇટિંગ પીરિયડ બધું ફરીથી શરૂ થાય છે, તો પોતાની જરૂરિયાત પ્રમાણે એક નવો પ્લાન લઈ લો। ગ્રુપ ઇન્સ્યોરન્સ અને પોતાનો અલગથી એક હેલ્થ પ્લાન બંને એક સાથે ચાલી શકે છે। આવા ઇન્ટરેસ્ટિંગ વિડિયો જોવા માટે આપ મની 9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। એટલું જ નહીં, મની 9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરીને લેટેસ્ટ માહિતી મેળવી શકો છો। અને હા, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ન ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।